હલો સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં આપણે પુરાવાની હેતુલક્ષિતા કે ચકાસણી ક્ષમતાનો ખ્યાલ શું છે તે અંગે માહિતી મેળવવા જઈ રહ્યા છે જેને અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવિટી કોન્સેપ્ટ કહેવાય છે હેતુલક્ષિતા એટલે વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા હિસાબો કોઈ વ્યક્તિની મરજી મુજબ નહીં પરંતુ નિષ્પક્ષ રીતે લખાય છે એટલે કે આ ખ્યાલ એવું દર્શાવે છે કે હિસાબો વિશ્વસનીય અને નિષ્પક્ષ રીતે લખાવા જોઈએ હિસાબો લખનાર જે હિસાબની છે એકાઉન્ટન્ટ એણે હિસાબો લખતી વખતે પૂરેપૂરી વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા જાળવી રાખવાની છે હિસાબો કોઈ વ્યક્તિની મરજી મુજબ નહીં એટલે કે એકાઉન્ટન્ટ કે હિસાબની છે એ પોતાની મરજી મુજબ નથી લખવાના પરંતુ નિષ્પક્ષ રીતે લખવાના છે નિષ્પક્ષ રીતે એટલે શું કે ધંધાના હિસાબની જે પ્રણાલિકાઓ છે એકાઉન્ટની જે પ્રણાલિકાઓ સિદ્ધાંતો ખ્યાલો નિયમો નીતિ નિયમો એ બધુંનો ઉપયોગ કરીને હિસાબો લખવાના હોય છે આ ખ્યાલ અનુસાર હિસાબની લખેલા હિસાબો ચકાસણી ક્ષમ હોવા જોઈએ બહારની કોઈ પણ વ્યક્તિ તેને તપાસી શકે તે રીતે હિસાબો લખેલા હોવા જોઈએ બરાબર ચકાસણી ક્ષમ હોવા જોઈએ ચકાસણીક્ષમ એટલે એની ચકાસણી થઈ શકે કોઈ એક વ્યક્તિએ લખેલા હિસાબો બીજી કોઈ વ્યક્તિ ચકાસી શકે એ રીતના હોવા જે બહારની કોઈ પણ વ્યક્તિ તેને તપાસી શકે એટલે બહારની કોઈપણ વ્યક્તિ નામાનો જાણકાર કોઈપણ વ્યક્તિ હિસાબો ચેક કરી શકે એ રીતે હિસાબો લખેલા હોવા જોઈએ હિસાબ નિશે નામાના સિદ્ધાંતો ખ્યાલો પ્રણાલિકાઓનો યોગ્ય ઉપયોગ કરીને હિસાબો લખેલા હોવા જોઈએ એણે આ બધાનો ઉપયોગ કરીને હિસાબો લખવાના છે પોતાની મરજી મુજબ હિસાબો લખવાના નથી તેણે નોંધેલ વ્યવહારના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા હોવા જોઈએ બરાબર ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ દસ્તાવેજી પુરાવા એટલે ડોક્યુમેન્ટ્સ સમર્થનમાં કંઈક સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ દરેકે દરેક વ્યવહારના સમર્થનમાં વાઉચર બિલ રસીદ પાવતી ભરતું વળદયું કંઈક પણ હોવું જોઈએ દાખલા તરીકે બેંકમાં રોકડ ભરી હોય તો તે વ્યવહારની નોંધના સમર્થનમાં બેંકમાં નાણાં ભર્યાની રસીદ પે ઇન્ડ સ્લીપ હોવી જોઈએ બરાબર ધંધામાં જો બેંકમાં રોકડ ભરવામાં આવી હોય તો બેંકમાં રોકડા નાણાં ભર્યાની રસીદ આપણી પાસે હોય છે પેઇન સ્લીપ બરાબર તો એ એનું સમર્થન કરે છે માલની ખરીદી કરી હોય તો વેપારી પાસેથી ખરીદીનું ભરતિયું પણ મળેલું હોવું જોઈએ ને હિસાબોમાં તે તેનો રેકોર્ડ તરીકે સાચવી રાખવું જોઈએ કે જેથી પાછળથી એના આધારે ચકાસણી થઈ શકે બરાબર તો આ જે ખ્યાલ છે એ ચકાસણી ક્ષમતાનો ખ્યાલ દર્શાવે છે કે ધંધામાં કોઈ પણ વ્યવહાર થયો હોય તો વ્યવહાર લખાયા પછી પાછળથી એની ચકાસણી કરી શકાતી હોવી જોઈએ કે વિશ્વસનીય છે કે નહીં કાયમી મિલકત તેની તેની ખરીદ કિંમતે દર્શાવવામાં આવે છે કર્યા પછી પાછળ પણ આ જ ખ્યાલ રહેલો છે કારણ કે જે તે મિલકતની ખરીદી માટેનું બિલ પુરાવા તરીકે હોય છે બરાબર આપણે જાણીએ છીએ ને કાયમી મિલકતો તેની ખરીદ કિંમતે પડતર કિંમતે દર્શાવવામાં આવે છે એની પાછળ આપણે ઘસારો પણ બાદ કરીએ છીએ કેમ કારણ શું તો તેની પાછળ પણ આ ચકાસણી ક્ષમતાનો જ ખ્યાલ રહેલો છે કે જે તે મિલકતની કિંમત કેટલી છે તો એ બિલ આપણે પાસે પુરાવા તરીકે હોય છે જોકે કેટલીક બાબતોમાં વ્યક્તિગત અભિપ્રાય થોડે ઘણે અંશે દાખલ થઈ જતો હોય છે દાખલા તરીકે ઘસારાણી જોગવાઈ કરતી વખતે મિલકતનું અંદાજીત આયુષ્ય અને તેની ભંગાર કિંમત ચોક્કસપણે કહી શકાય નહીં બરાબર એટલે કે હિસાબ નિષે હિસાબો લખતી વખતે નિયમો પ્રણાલિકાઓ સિદ્ધાંતો ખ્યાલોનો ઉપયોગ તો કરવાનો જ છે બરાબર પોતાની મનમાની ચલાવવાની નથી નિષ્પક્ષ રીતે વિશ્વસનીય રીતે હિસાબો લખવાના છે છતાં પણ અમુક બાબતોમાં વ્યક્તિગત અભિપ્રાય આવી જઈ શકે થોડે ઘણે અંશે બરાબર દાખલા તરીકે ઘસારાની જોગવાઈનું ઉદાહરણ આપ્યું છે કે કાયમી મિલકતો પર આપણે જ્યારે ઘસારો ગણતા હોઈએ તો એનું અંદાજિત આયુષ્ય નક્કી કરવાનું હોય છે બરાબર એની ભંગાર કિંમત આંખવાની હોય છે તો આના માટે કોઈ સ્પેસિફિક પદ્ધતિ નથી બરાબર તો એમાં વ્યક્તિગત જે તત્વ છે અભિપ્રાયનું એ આવી જ જતું હોય છે બરાબર તો આવી બધી બાબતો છે કે જે પુરાવાની હેતુલક્ષીતા કે ચકાસણી ક્ષમતાના ખ્યાલમાં કહી શકીએ